कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणे थी लोको जोड़ाई रहा छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। મિત્રો, સકારાત્મકતાની આ શ્રેણીમાં હવે આપણે સાંભળીશું ભૂતપૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એડવોકેટ શ્રી જે જે પટેલ સાહેબને। નમસ્કાર, હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પૂર્વ ચેરમેન છું। આ કોરોના સામેની લડાઈની અંદર તમારી જે માનસિક સમતુલા છે, તમારો જે ડ્રેસ નિશ્ચય છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશ માટે જે સૂચનો કર્યા છે અને જે એક્શનો લીધા છે એ ખરેખર હિન્દુસ્તાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એવા નિર્ણયો છે। પ્રધાનમંત્રી તરીકે એમણે દેશને વિનંતી કરી કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, આ એક શબ્દ જ દેશને સુરક્ષિત રાખી શકશે। હું દેશને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રીના આ શબ્દને એ કોરોના સામેના લડાઈના યુદ્ધને મંત્ર બનાવે અને દેશની સુરક્ષા એ જ આપણી સુરક્ષા છે, આપણી સુરક્ષા એ દેશની સુરક્ષા છે। એટલે બિલકુલ ગંભીરતાથી પ્રધાનમંત્રીના આ શબ્દને ઘરમાં રહો, સુરક્ષિત રહો એને જીવન મંત્ર બનાવીએ। ધન્યવાદ। જે જે પટેલને નમસ્કાર। મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું। આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે।